નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાસ્તા તાસમાં જોઈશું સંચાલનના સિદ્ધાંતો વિશેની વાત કરતા હતા, જેમાં સંચાલનના સિદ્ધાંતો વિશેની પ્રસ્તાવના જોઈતી કે સંચાર ઘણા પુરાતન કાળથી જૂના સમયથી ચાલતો આવે છે, રાજા રજવાડાઓથી પણ સંચાલનનો અમલ થતો આવે છે. વાત કરી છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની, વાત કરી છે છત્રપતિ શિવાજીના યુદ્ધ મેદાનમાં રણનીતિ ખેલવાની, તો ત્યારબાદ આપણે વાત કરી હતી સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ સમજ્યા હતા અને સંચાલનના સિદ્ધાંતોનો અર્થ સમજ્યા હતા. તો સંચાલનના સિદ્ધાંતો એ કોઈ જડ તારણ નથી, સંચાલનના સિદ્ધાંતો સમય અને પરિસ્થિતિ મુજબ બનાવવામાં આવે છે અને પરિસ્થિતિને મુજબ એમાં ફેરફાર કરવામાં આવે છે. હવે આજે આપણે વાત કરીશું સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? તો સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, એટલે કે વ્યવહારુ કે વ્યવહારમાં જે અનુભવ થયો હોય, બે ચાર જગ્યાએ એકી એક પરિસ્થિતિ ઉભી થતી હોય ત્યારે એનું જે તારણ કાઢ્યું હોય એના પરથી ધરવામાં આવેલો સંચાલનના સિદ્ધાંતો છે. સંચાલનના સિદ્ધાંતો વિજ્ઞાનની જેમ જડ નથી, પરંતુ કેવા છે? પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો જો વિજ્ઞાનની અંદર એવું કહેવાય, ડોક્ટર દવા બનાવે કે ભાઈ આઈક વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાય, તો એ કોરોનાના લક્ષણો કેવી પરિસ્થિતિમાં વિકાસ પામે છે એ નક્કી થાય, તો એ કોરોનાના લક્ષણોને નિર્જીવ કરવા માટે જે દવા કામ આવે અથવા જે રાસાયણિક વસ્તુ કામ આવે એ રાસાયણિક વસ્તુનો ઉપયોગ કરવામાં આવે તો કોરોનાના લક્ષણો નાશ પામે. અને કોરોનાના લક્ષણો એનાથી બેક્ટેરિયા વાયરસ જેને કહીએ આપણે, આ વાયરસ નાશ પામે તો જે વ્યક્તિને કોરોના થયો છે એને કોરોનાની અસર ના થાય, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કાર્યકારણનો સંબંધ, કયું કાર્ય કરવું અને કયા કારણે કાર્ય થયું એ વસ્તુ કેવી, આ એક માર્ગદર્શિકા છે, એટલે ગાઈડ છે. અને સંચાલનના સિદ્ધાંતો કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ ધરાવે છે. હવે જુઓ, ધ્યાન રાખો, આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા સંચાલનના કાર્યો, આયોજન, વ્યવસ્થાતંત્ર, ધોરણી, અંકુશ, આ બધામાં જે નિર્ણય ઘડતર કરવામાં આવે એમાં સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે. સંચાલનના સિદ્ધાંતો નિષ્ણાત વ્યક્તિઓના મતે એક માર્ગદર્શિકા ગાઈડ છે અને જે સંપૂર્ણ સત્ય સાબિત થયા છે, અનુભવે સાબિત થયા છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. કેમ કે પરિસ્થિતિ મુજબ જે તે સિદ્ધાંતમાં પણ પરિવર્તન થઈ શકે છે, એટલે કે તે અપવાદનો નિયમ લાગુ પાડી શકાય. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ, આ એનું સ્વરૂપ મેં તમને એનો અર્થ સમજાવ્યો, હવે આપણે વાત કરીશું સંચાલનના સિદ્ધાંતો એના સ્વરૂપનો. મુદ્દા પાંચ છે, એક છે સાર્વત્રિક સ્વીકૃતિ, એટલે સર્વત્ર મોટા ભાગના એકમોમાં માનવ પ્રવૃત્તિ દ્વારા કામકાજ થતું હોય તો માનવ પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી પડે, એ જ સંચાલનનું કામ છે. તો પરંતુ જે એકમનો પ્રકાર, એની પ્રવૃત્તિ, એનું કદ એને ધ્યાનમાં રાખીને ત્યાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પડે. મોટા ભાગના એકમોને સંચાલનના સિદ્ધાંતો લાગુ પડે છે, પરંતુ અમુક અપવાદ રૂપે અમુક સંજોગોમાં એમાં પરિવર્તન કરવું પડે છે. માનો કે મિલિટરીની ટ્રેનિંગ આપનાર ફૌજી અધિકારી હોય એને ખૂબ જ સ્ટ્રીક્ટ અમલ કરાવે છે, જ્યારે એ જ ટ્રેનિંગ, એવી ટ્રેનિંગ જ્યારે સ્કૂલમાં આપવામાં આવે ત્યારે વિદ્યાર્થી પાસે એટલું કરણ પ્રમાણે આપણે એનો અમલ કરાવી શકતા નથી. કારણ કે વિદ્યાર્થી બાળક છે, જ્યારે મિલિટરીની ભરતી થનાર વ્યક્તિ એ પુખ્ત વયની વ્યક્તિ છે. પરંતુ સામાન્ય રીતે આ જે સંચાલનનો સિદ્ધાંતો છે એ સર્વવ્યાપી અને સાર્વત્રિક રીતે આપણે સામાન્ય રીતે લાગુ પાડી શકીએ, પરંતુ જ્યાં પરિસ્થિતિ ચેન્જ થાય તો એમાં પરિવર્તન કરવાની યોગ્ય છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે પરિવર્તનશીલ. આપણે ઉપર જે વાત કરી કે જડ તારણ નથી, સંચાલનના સિદ્ધાંતો એ વિજ્ઞાનની જેમ જડ નથી કે સફરજન ઉપર ફેંક્યું છે નીચે જવું જોઈએ ઉપર કેમ નથી, એ જ વસ્તુ થઈ જડ તારણ નથી કે કોઈ વ્યક્તિ, એક વ્યક્તિ સામાન્ય આવે છે કે એક કલાક
50 એકમોનું કામ કરે તો દરેક વ્યક્તિ 1 કલાકના 50 એકમોનું કામ કરે તો જડ ચાલ્યા નથી એટલે કે કોઈ 50 કરતા વધુ એકમોનું ઉત્પાદન કરે કોઈ 50 કરતા ઓછું પણ ઉત્પાદન કરી શકે એટલે કહેવાનો મતલબ કે સંચાલનના સિદ્ધાંતો કે લાગુ પાડે કે નહીં દરેક વ્યક્તિ 1 કલાકમાં 50 એકમો જ બનાવે એવું કામ કરી શકાય નહીં પરિસ્થિતિ મુજબ તેમાં ફેરફાર કરવો પડે અને કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં લાગુ પાડી શકાય કાર્ય વિભાજનનો સિદ્ધાંત એટલે કે અમુક કામ અમુક વ્યક્તિઓને પછી એના પર બીજો ભાગ બીજી વ્યક્તિઓને ત્રીજો ભાગ છે કે અમુક ત્રીજા જૂથને સોંપવામાં આવે એ કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પડી શકે પણ કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમમાં લાગુ પાડી શકાય નાના એકમમાં લાગુ પાડી શકાતો નથી ત્યાર પછીનો પોઈન્ટ જોઈશું સામાન્ય માર્ગદર્શિકા સંચાલનના સિદ્ધાંતો અમુક એકમોમાં અમુક નિષ્ણાત વ્યક્તિઓના અનુભવને આધારે અનુભવોમાંથી મળેલી ફલશ્રુતિ છે અને એ ફલશ્રુતિ એવી છે કે જે અનુભવોને આધારે મળી છે અને એક સામાન્ય ગાઈડ બનાવી છે પરંતુ આ ગાઈડ દરેક સંજોગોમાં દરેક એકમમાં એક સરખી લાગુ ન પાડી શકે કારણ કે સંચાલનના સિદ્ધાંતો જ્યાં લાગુ પાડે ત્યાંની સ્થિતિ વિષમ હોય જટિલ હોય આ જટિલ અને વિષમ સમસ્યાઓમાં બધે એક સરખા અનુભવો થતા નથી બધે એક સરખા લાગુ પાડી શકાય નહીં એટલે કે કહેવાનો મતલબ કે એકમનો પ્રકાર ઉત્પાદિત એકમ હોય વેપારી એકમ હોય મોટા પાયા પર ઉત્પાદન થતું હોય એને ધ્યાનમાં રાખીને એને અમલ કરાવી શકાય છે પરંતુ સામાન્ય કારણ એવું છે સામાન્ય માર્ગદર્શિકા મુજબ એને અમલ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ માનવ વર્તણૂક આધારિત વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ સંચાલન એ કોના ઉપર કરવાનું છે નથી મશીન ઉપર કરવાનું સંચાલન નથી કોઈ પ્લાન્ટ યંત્ર ઉપર સંચાલન એ મશીનરી અને એ પ્લાન્ટ યંત્રને ચલાવનાર જીવંત વ્યક્તિઓ ઉપર કરવાનું છે હવે જુઓ જીવંત વ્યક્તિ હોય એ જીવંત વ્યક્તિઓ સજીવો છે અને એ પણ માણસો છે નથી કે કોઈ પશુ એટલે માનવ વર્તણૂક એમાં કેન્દ્ર સ્થાને છે અને આપણે જાણીએ છીએ કે માનવ વર્તણૂક માનવીને પોતાના હાવ ભાવ આચાર વિચાર આ બધાને ધ્યાનમાં રાખીને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રાખવામાં આવશે કે કોઈ વિદ્યાર્થી હોય સારા ગુણે આવે છે સાબાશ આવે કે સરસ એમ અને કોઈ વિદ્યાર્થી ભૂલ કરે અથવા ઓછા ગુણ રહે ત્યારે ઉતારે બસ પ્રયાણ કે સારું બેટા તારું મહેનત પ્રમાણે માર્ક સારા છે પણ થોડી મહેનત વધારે થઈ તો તારું વધુ ઊંચું રિઝલ્ટ આવશે એટલે કહેવાનો મતલબ એવો છે જો આર્ટ્સમાં મનોવિજ્ઞાન ભણવા તો આ એક મનોવૈજ્ઞાનિક બાબત છે જે માણસના મગજ ઉપર સીધી અસર કરે છે એટલે કે કહેવાનો મતલબ એવો છે કે માનવ વર્તણૂકને ધ્યાનમાં રાખવી જોઈએ અને આ સિદ્ધાંત પાસે માનવ વર્તણૂકને ધ્યાનમાં રાખીને એનો અમલ કરવામાં આવે છે લાસ્ટ પોઈન્ટ છે આપણો આકસ્મિકતા પરિસ્થિતિ મુજબ નિર્ણયો લેવાય અમુક પરિસ્થિતિ એવી હોય કે કારખાનામાં આવનાર વ્યક્તિ સવારે 8 મિનિટ કલાકે આવી જાય અને સાંજે 4 વાગે છૂટો થાય ત્યાં સુધી 8 ને 1 મિનિટ ઉપર થાય બીજી મિનિટ થાય તો એને નોકરીમાં રાખવા ન આવે પણ મોટું વાવાઝોડું આવેલું હોય પૂર આવેલું હોય બસો બંધ થઈ ગયા વ્હીકલ બંધ થઈ ગયા કામદાર 8 ને 5 મિનિટે આવે અને જો કાઢી મૂકવામાં આવે તો બધા 8 ને 5 થયા તો કાઢી મૂકવા કારખાનું કેમ ચાલે એટલે કહેવાનો મતલબ કે પરિસ્થિતિ મુજબ નિર્ણયો ચેન્જ કરે કે એવું નહીં કે 8 ને 1 મિનિટ પહેલા આવે અને સાયકલની બાકીના કાઢી મૂકો ત્યારે કર્મચારીઓ મેળવવા માટે નક્કી કરેલી શરતો મુજબ મહેનતાણ આપતા હોય એમાં સુધારા વધારા કરવાની આવશ્યકતા રહે છે ટૂંકમાં આકસ્મિકતાને ધ્યાનમાં રાખીને સિદ્ધાંતોમાં પરિવર્તન કરવામાં આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો આ થઈ વાત આપણે સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપની અને હવે પછીના પોઈન્ટમાં આપણે ભણીશું સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ આજના હોમવર્કમાં એક નાનો પ્રશ્ન લખી લેજો સંચાલનનું સ્વરૂપ સમજાવો થેન્ક યુ